સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં, હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા ડેરીમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત 2047 રાખવામાં આવી હતી. વડોદરાની બરોડા ડેરી ખાતે સ્વતંત્ર પર્વ નિમિત્તે ઉત્સાહભેર કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા તિરંગા ફરકાવીને તેને સલામી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ડેરીના ચેરમેન, પ્રમુખ, કર્મચારીઓ તેમજ બરોડા ડેરીના તમામ સદસ્યોએ પ્રાંગણમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિતિ દાખવી હતી. આ પ્રસંગે તિરંગા યાત્રાનું પણ આયોજન ડેરીના પરિસરમાં કરવામાં આવ્યું હતું, જેની થીમ વિકસિત ભારત 2047 રાખવામાં આવી હતી. એટલે કે ઇનોવેશન મિશન, પીએમ યોજનાનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓ અને મેરી મિટ્ટી મેરા દેશ હેઠળ ડેરીના ઉપપ્રમુખ અને સાથી સભ્યોએ તિરંગા લહેરાવ્યા હતા. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જીબી સોલંકી, બરોડા ડેરીના ઉપપ્રમુખે આ પ્રમાણે જણાવ્યું હતું. આપણા 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે બરોડા ડેરીમાં ધામધૂમથી કરવામાં આવી. બરોડા ડેરીમાં આજે અમારા લગભગ 600થી પણ વધુ કર્મચારીઓ, અધિકારીઓ અને કામદારો ઉપસ્થિત રહ્યા. દર વખતે ધ્વજવંદનનો કાર્યક્રમ તો કરીએ જ છે, પણ આ વર્ષે બરોડા ડેરીના પ્રાંગણમાં અમે એક તિરંગા યાત્રાનું પણ આયોજન કર્યું. ખૂબ ઉત્સાહથી અને ઉલ્લાસથી અમારા નિયામક મંડળના સાથી સભ્યોએ અને અમારા અધિકારી અને કર્મચારી મિત્રોએ ભાગ લીધો અને આ રીતે આજનું પર્વ છે એ અમે ધામધૂમથી ઉજવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.